છેલ્લા 3 વર્ષથી આવું છું અહીંયા ગીર નેશનલ સફારી પાર્ક, આપણે ગિરનાર નેશનલ સફારી પાર્કમાં. આજે બહુ મજા આવી, 3 લાયન જોયા, સાથે આપણે વાયદા છે ને કમલેશભાઈ ઘણી મહેનત કરી અમને બધું સમજાવ્યા, ને ડ્રાઈવર સાહેબ આપણે પરબતભાઈ એમને બહુ સારી રીતે અમને બધું સમજાવ્યું. લાયન જોવા મળ્યા 3, બીજું લેપર્ડ 2 જોવા મળ્યા, બહુ સારી અને બહુ સરસ મજા આવી. નમસ્કાર, મારું નામ નિખિલ ભટ્ટ છે, અત્યારે ગિરનાર નેચર સફારીમાંથી વાત કરું છું. આજે 16 તારીખે અમારું સફારીનું ઉદઘાટન થયું છે અને વિધિવત રીતે 4 દિવસે અમારી પહેલા દિવસે ઓપનિંગમાં જ ફૂલ હતી, બપોરની પણ 4 દિવસે ઓલરેડી ફૂલ થઈ ગઈ છે અને પહેલા દિવસે બોણીમાં સારું એવું સેટિંગ થયું છે. એક માદા અને એક બચ્ચું જોવા મળ્યા છે અને એક ગાડીવાળાને બે વખત આવક જાવકમાં લેપર્ડ જોવા મળ્યો છે. દિવાળી સુધી લગભગ ઓલમોસ્ટ બુકિંગ ફૂલ છે, અમુક પરમિટો ખાલી છે. ગિરનાર સફારીમાં રોજની 4 પરમિટ હોય છે, સવારે 4 અને સાંજે 4. ટોટલ ચાર્જીસ 3600 રૂપિયા જે સાસણમાં છે એ જ રીતનો સેમ ચાર્જીસ અહીંયા છે. પણ અહીંયા ટુરિસ્ટોનો આ વર્ષથી ઘસારો પરમિટ બુકિંગ ઉપર એવું લાગે છે કે વધારે એ લોકોને જે લોકો અહીંથી જોઈને ગયા છે એ લોકો એટલા ખુશ થયા છે, એના હિસાબે અમને એવું લાગે છે કે એ લોકોનો ઘસારો આ વખતે પરમિટો અગાઉથી એટલી બધી બુક થઈ ગઈ કે આ વર્ષે એટલો બધો રિસ્પોન્સ હતો નહીં. જે આ વર્ષે જોઈએ તો ઓલમોસ્ટ દિવાળી સુધીની પરમિટો લગભગ બુક થઈ ગઈ છે અને અહીંયા એનિમલ મળવાના ચાન્સીસ, કારણ કે જીપ્સી એક ટાઈમમાં 4 જીપ્સી જાય છે, એટલે કોઈપણ એનિમલને ડિસ્ટર્બન્સ થયા વગર અને ટુરિસ્ટો આનંદથી પોતે પોતાની 3 કલાકની સફારી એન્જોય કરે છે. છેલ્લા 3-4 વર્ષથી હું પણ અહીંયા ગિરનાર સફારીમાં આવું છું. યુઝવલી હું સાસણ જાઉં છું, અત્યારે ઓપનિંગમાં હું અહીંયા આવેલો છું ગિરનાર નેચર સફારીમાં. આજે અમે સવારે આવ્યા ત્યારે અમે સારું એવું વેલકમ પણ જોયું બધા ઉપરથી, પ્લસ જે આજે ઉત્સાહ જોવા મળ્યો છે સ્ટાફ તરફથી ગાઈડ તરફથી તે પણ બહુ સારો હતો. જાતા જ અમને અન્ય પ્રાણીમાં લેપર્ડ અને એશિયાટિક લાયન પણ જોવા મળ્યા, સાથે સ્પોટેડ ડિયર ને બધું જોવા મળ્યું. અને આપણે વાત કરીએ સપોર્ટની સ્ટાફ તરફથી તો બધો સપોર્ટ એમને આપેલો છે, એટલું ઝેડ વસ્તુ અમને બર્ડિંગમાં પણ સમજાવેલું છે, કયું બર્ડ છે, ફ્લાય કટર છે, ઈગલ છે, એ બધું સમજાવેલું છે, ફોટા પણ પડાવેલા છે. અને જે પણ અત્યારે સુવિધાઓ છે તે અત્યારે સારી છે. વી સી દેટ આગળના સમયમાં આપણને વધારે અહીંયા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સને બધા વન્ય જે નેચર પ્રેમી છે સ્પેશિયલી તે અહીંયા આવે અને વિઝિટ કરે, તે જ અમારી એક સલાહ છે. કે તમે સાસણ ભલે જતા હો પણ તમે એકવાર ગિરનાર નેચર સફારીને તો વિઝિટ કરવી જ જોઈએ. થેન્ક યુ.